શહેરના કાઝીબાડ વિસ્તારમાં પથ્થરમારો થયો છે. એક વ્યક્તિના થૂંકવા બાબતે મામલો ગરમાયો છે. થૂંકનાર વ્યક્તિને ઢોર માર મારવાને પગલે પથ્થરમારો થયો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે. પથ્થરમારાને લઈને પોલીસનો કાફલો હાલ તો ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યો છે. સંવાદદાતા નીતિન સોની જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. નીતિન, આખો મામલો શું પ્રકાશમાં આવી રહ્યો છે? તોરલ, ખાસ કરીને જણાવી દઉં કે એક તરફ ભાવનગરમાં કોરોનાનો કહેર વધ્યો છે, મોટાભાગના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે, જે સંવેદનશીલ વિસ્તારો છે, જે હોટસ્પોટ ગણવામાં આવ્યા છે, તમામ વિસ્તારો બેરિકેડથી સીલ કરી દેવામાં આવ્યા છે, લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ આ બધી ઘટનાઓની વચ્ચે આજે બપોરના સમયે ભાવનગરનો એક કાઝીવાડ નામનો જે વિસ્તાર છે, ત્યાં કોઈ યુવકે પાણીથી કોગળા કર્યા હતા અને એ ત્યારબાદ મામલો બીચક્યો હતો. બંને જૂથના જે લોકો છે સામસામે પથ્થરમાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જે કાફલો છે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પરંતુ કહી શકાય કે જે પ્રકારે નાની એવી બાબતમાંથી જે વાતાવરણ ઉગ્ર બન્યું હતું, એના કારણે સમગ્ર પોલીસ તંત્ર છે એ જે એક તરફ જે કોરોનાના વાયરસમાંથી જે લોકડાઉનનો બંદોબસ્ત છે એમાંથી ન્યા દોડી જવું પડ્યું હતું, એટલે પોલીસ માટે પણ આ એક ચિંતાનો વિષય છે. બીજી બધું જે પ્રકારે આ પ્રકારની ઘટના બની રહી છે, પથ્થરમારો થવો અથવા તો કોઈ વ્યક્તિને માર મારવો, એના કારણે જે ભાવનગરની જે શાંતિ છે ને દોડવાનો જે પ્રયાસ થયો છે તેની પણ નિંદા થઈ રહી છે. ધન્યવાદ નીતિન તમામ જાણકારી માટે.